हेलो, नमस्कार विद्यार्थी मित्रों. श्री एस एन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ पिनाकिन रावल आपनों फरीथी स्वागत करूँ छूँ. चैप्टर त्रण खाते आपनों आ लेक्चर बे छे एने गतिना विचारों साथे आगळ वधारी आपणे છેલ્લા લેક્ચરમાં આમ તો ઇન્ટ્રોડક્શન જ હતું, પ્રારંભિક માહિતી જ લીધેલી છે, પણ નિર્દેશ ફ્રેમની વાત કરી હતી, ગતિના પ્રકારની વાત કરી હતી. ગતિના પ્રકાર એટલે શું કે ભાઈ એક પરિમાણીય, બે પરિમાણીય, ત્રિ પરિમાણીય ક્યારે કહેવાય. આ ચેપ્ટરમાં આપણે સુરેખ રસ્તા ઉપર જે પદાર્થ ગતિ કરતો હોય એના માટે ફક્ત એક પરિમાણની ગતિનો જ અભ્યાસ કરવાનો છે. હવે એક પરિમાણની ગતિ જો હોય તો આપણે કાલે ચર્ચા, મતલબ લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ આપણે એક જ સંદર્ભની જરૂર પડશે, કારણ કે ગતિ કરતા પદાર્થનો કોઈ એક જ યામ બદલાય ત્યારે જ ગતિ જે છે એ એક પરિમાણની છે એવું કહેવાય. તો પછી માપ લેવા માટે, સ્થાન નોંધવા માટે મારે એક જ સંદર્ભની જરૂર પડશે. અને સામાન્ય રીતે એક પરિમાણની ગતિમાં આપણે એક્સ અક્ષ સાથે પદાર્થનો ગતિપથ સંપાત કરશું. સ્થાન નોંધવાના છે આપણે, તો પદાર્થ જે રસ્તા ઉપર ગતિ કરતો હોય એક્સ અક્ષ છે એવું આપણે ધારી લેશું, જેથી કરી અને સીધા એક્સ અક્ષ ઉપરના આંકડા ઉપરથી જ પદાર્થના સ્થાન અને પછી ગતિને લગતી જે કંઈ માહિતી આપણે મેળવવાની છે એ મેળવતા ઇઝી પડે આપણને. બીજું, માનો કે આ એક્સ અક્ષ લીધું આપણે, તો એમાં ઉગમ બિંદુ છે એને મુખ્ય સંદર્ભ તરીકે લઈ એની જમણી બાજુના જે આંકડા છે એ બધા ધન લઈશું અને ડાબી બાજુના જે આંકડા છે એ ઋણ લઈશું. કારણ કે એવું બને ને કે પદાર્થ આ બાજુ ગતિ કરતો હોય અથવા આ બાજુ ગતિ કરતો હોય. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે પદાર્થ આમ ગતિ કરતો હોય તો એને આપણે એક્સ અક્ષ કહી દેવાનું છે. એટલે સંદર્ભ તો આપણી મરજીની વાત છે, કોને આપણે કઈ દિશાને એક્સ કહેવું એ, પણ ફોરવર્ડ ડિરેક્શન હોય એને આપણે પ્લસ લઈશું, બેકવર્ડ ડિરેક્શન જે હોય લીધેલા સંદર્ભથી બેકવર્ડ એને આપણે, બેકવર્ડ એટલે બંકસ એવું નહીં પણ બેકવર્ડ એટલે વિરુદ્ધ દિશા જે હોય એને આપણે ઋણ લઈશું. હવે એક ઉદાહરણ સાથે જુદી જુદી રાશિઓની વ્યાખ્યા આપણે સમજવાની છે. માનો કે કોઈ એક પદાર્થ, આના ઉપર હું થોડાક આંકડા લઈ લઉં, મારી પાસે ફૂટપટ્ટી નથી, પચાસ, સો, દોઢસો, બસો, અઢીસો, ત્રણસો, એક્સ અક્ષ ઉપર આ બધા આંકડા મીટરમાં છે એવું માની લઈ આ બાજુના આંકડા માઇનસ પચાસ, માઇનસ સો, માઇનસ દોઢસો અને આગળ. આ એક સંદર્ભ રેફરન્સ ફ્રેમ જ તૈયાર કરી, પણ કારણ કે આપણે એક જ આંકડાની જરૂર છે એટલે એક પરિમાણનો રેફરન્સ આપણે લીધો છે. હવે કોઈ ગતિ કરતો પદાર્થ છે એ સપોઝ અહીંથી શરૂ કરે છે, એ બિંદુથી, અને ધારો કે બી બિંદુએ પહોંચે છે. નંબર એક, એથી શરૂ કરી બી બિંદુએ પહોંચે છે તો દરમિયાન એ ક્યાં હતો, એનું પ્રારંભિક સ્થાન સો ઉપર, પહોંચ્યો ક્યાં, દોઢસો મીટર પર. તો પદાર્થના
સ્થાનમાં થતો ફેરફાર એને સ્થાનાંતર કહેવાય. સામાન્ય રીતે એને ડેલ્ટા એક્સથી બતાવાય છે. આ જે માપ છે એને હું એક્સ વન કહી દઉં, આ જે માપ છે એને એક્સ ટુ કહી દઈ, તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ માઇનસ એક્સ વન થાય. પછીનું માપ માઇનસ પહેલાંનું માપ. આપણે જે ઉદાહરણ લીધું છે એ પ્રમાણે 150માંથી 100 બાદ, સોરી 250, અંતિમ સ્થાન છે 250 ડી બિંદુએ, તો 250માંથી 100 બાદ કરો એટલે 150 મીટર એનું સ્થાનાંતર થયું. બહુ જ સીધું સાદું ઉદાહરણ લીધું છે અને ટેક્સ્ટબુકથી લગભગ જુદું છે ઉદાહરણ, અને આપણે એ જ રીતે હાલશું અને તો જ આપણે ટર્મ્સને સારી રીતે ઓળખી શકશું. હવે ધારો કે એ પદાર્થ બીથી, માનો કે અહીંયા પહોંચ્યો સી બિંદુએ, એટલે હવે આ જે છે એ એક્સટેન્ડ થયું બીથી પછી સી પર પહોંચે. તો હવે આ વ્યાખ્યા આપણી કઈ? પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનાંતર. તો એમાં પ્રારંભિક સ્થાન કેટલું? એક્સ વન બરાબર 100 હતું. આખી ઘટના ભેગી લઈજી, એથી શરૂ કરીને બી ઉપર ગયો અને સી ઉપર પહોંચ્યો. તો આખી ઘટના જો ભેગી લઈ લઈએ આપણે તો એને મુહૂર્ત કર્યું 100 ઉપરથી. પછી અંતિમ સ્થાન છે એનું કેટલું છે? સી ઉપર છેલ્લે પહોંચ્યો, સી ઉપર પહોંચ્યો હોય તો અંતિમ સ્થાન હવે 150 છે. તો સ્થાનાંતર કેટલું થયું? એક્સ ટુ માઇનસ એક્સ વન 150માંથી 100 બાદ, એટલે કે 50 મીટર. આખી ઘટના માટે 50 મીટર એનું સ્થાનાંતર કહેવાય. હવે આ દરમિયાન કપાયેલ કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. બે શબ્દ ખાસ આપણે સમજવાના છે. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને સ્થાનાંતર કહેવાય, અને ગતિ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. હવે માની લો કે આટલી જ ઘટના લઈ તો અહીંયા સ્થાનાંતર કેટલું આવ્યું? 150. પથ લંબાઈ ખાલી આટલા જ કેસ પૂરતું, ધ્યાન રાખજો આટલા જ કેસ પૂરતું, એટલે એથી બી સુધી. તો પથ લંબાઈ કેટલી? એ 150 મીટર આવશે, કારણ કે એણે અંતર અહીંથી અહીં સુધીનું કાપ્યું. આકૃતિ સાથે જોતા જજો, આખી ઘટના જો ભેગી લઈ લઈ તો પથ લંબાઈ કેટલી? કપાયેલું કુલ અંતર. તો પહેલાં એણે કેટલું કાપ્યું? 100થી ક્યાં પહોંચ્યો? 250. દરમિયાન અંતર કેટલું કપાણું? 150 મીટર. ત્યાંથી પછી પાછો જે આવે છે એમાં એણે કેટલું અંતર કાપ્યું? તો કે 250માંથી 150, એટલે 100 મીટર બીજા કાપ્યા. પહેલાં કેટલા કાપ્યા હતા? 150, અને પછી બીજા 100 કાપ્યા, એટલે પથ લંબાઈ કેટલી થઈ? 150 મીટર વત્તા 100 મીટર બીજા, એટલે કુલ થાય છે આ 250 મીટર. જ્યારે સ્થાનાંતર આખી ઘટના માટે કેટલું થયું? 50 મીટર. હવે આ બે શબ્દોને વધારે સ્પષ્ટ રીતે આપણે ઓળખી. સ્થાનાંતર આપણે કોને કીધું? પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એટલે એમાં શું આવશે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત, અને પથ લંબાઈ એટલે ગતિ દરમિયાન કપાયેલ કુલ અંતર, બે વચ્ચે તફાવત સમજો. આ જે રાશિ છે એને દિશા સાથે કંઈક લેવા દેવા છે? આમાં કંઈ ફેર નથી પડતો, આ ઘટના પૂરતું કંઈ ફેર નથી પડતો, પણ ગતિ દરમિયાન જ્યારે ગતિની દિશા બદલાય ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈના આંકડા ફેરફાર થાય છે.
બરાબર ને, એથી બી સુધી પહોંચે ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને 150-150 છે, એમાં કોઈ જ પ્રશ્ન નથી. મુદ્દો આપણે સાઈડમાં નોંધશું કે ગતિ દરમિયાન ગતિ કરતો પદાર્થ જો પોતાની ગતિની દિશા ન બદલાવે તો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સરખા હોય જ. જો ગતિ દરમિયાન ગતિની દિશા બદલાવે એટલે કે વિરુદ્ધ દિશા, ત્યારે એક પરિમાણની ગતિ છે એટલે વિરુદ્ધ દિશામાં જ આવશે, તો વિરુદ્ધ દિશામાં જ્યારે આવે ત્યારે સ્થાનાંતરનો આંકડો છે એ પથ લંબાઈના આંકડા કરતાં ઘટી જાય છે, કારણ કે જે બાજુ એ જતો તો અહીંયાથી પાછો આવે છે, પાછો આવે છે એટલે પ્રારંભિક સ્થાન કરતાં અંતિમ સ્થાન જે હતું એના કરતાં નજીક આવે છે એટલે સ્થાનાંતરનો આંકડો ઘટી જાય છે. અથવા આ આંકડો આપણને કઈ રીતે મળ્યો કહેવાય, તો તમે જુઓ બે ફિગર તો સરખા જ છે કે ભાઈ એથી બી સુધી પહોંચવામાં 150 મીટર, ત્યારબાદ વિરુદ્ધ દિશામાં આવવામાં 100, તો આ બેનો તફાવત જે આવ્યો એ 50 મીટર થયો. આનો અર્થ શું થયો કે સ્થાનાંતર જે છે એ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. ગતિ દરમિયાન ફોરવર્ડ એટલે કે અગ્ર દિશા હોય અથવા તો મૂળ દિશા, એના આંકડા ધન લેવાના થાય અને વિરુદ્ધ દિશાના આંકડા જે છે એને ઋણ લેવાના થાય, એટલે એને દિશા સાથે લેવા દેવા છે અને એટલે જ આપણે સ્થાનાંતરને સદિશ રાશિ કહીશું, જેના વિશે આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાના છીએ. હવે પથ લંબાઈ છે એ હંમેશા ધન જ હોય, શું કામ, તો કે અંતર ગણવાનું છે, કેટલું કાપ્યું એ, તો કે ભાઈ 150 કાપ્યું, પછી 100 કાપ્યું, પછી 200 કાપ્યું, પછી 500 કાપ્યું, તો એ બધા આંકડા તો ઉમેરાવાના જ છે, એટલે સ્થાનાંતર જે છે એનાથી વિપરીત પથ લંબાઈ હંમેશા ધન જ હોય. હવે તમને એવો પ્રશ્ન થાય કે સ્થાનાંતર ધન તો છે પણ ઋણ ક્યારે હોઈ શકે, માનો કે આ પદાર્થ સીને બદલે ડી પર પહોંચ્યો હોત તો આખી ઘટના માટે સ્થાનાંતર કેટલું થાત, ડેલ્ટા એક્સ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન કેટલું, ડી ઉપર જે 50 મીટર છે, પ્રારંભિક કેટલું હતું, 100, મતલબ કે એના પ્રારંભ બિંદુની પાછળ જો વયો ગયો હોત તો એ વખતે સ્થાનાંતર ઋણ આવત. અને હવે એવા કિસ્સામાં પથ લંબાઈ કેટલી થાત, અહીંથી તમે ચેક કરી લો, 100થી શરૂ કર્યું અને ડી ઉપર એ પહોંચ્યો તો અહીંથી અહીંયા પહોંચવામાં એણે કેટલા કાપ્યા, 150, અહીંયાથી પાછા આવવામાં કેટલા કાપ્યા, બીજા 150, એટલે 300 300 અને બીજા 50, એટલે પથ લંબાઈ થાત 350. મતલબ કે પથ લંબાઈ જે છે મેં કીધું એમ હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ઋણ હોય અથવા શૂન્ય પણ હોઈ શકે. કઈ રીતે, તો કે પેલો ભાઈ છે એ અહીંયાથી જઈને પાછો આવી ગયો હોત અને અહીંયા ઊભો રહી ગયો હોત તો એનું પ્રારંભિક સ્થાન 100 હતું, અંતિમ સ્થાન કેટલું, એ 100, તો સરવાળે તમે જુઓ તો એનું સ્થાનાંતર કેટલું, સ્થાનમાં થતો ફેરફાર કાંઈ નહીં એટલે સ્થાનાંતર 0 આવે. જ્યારે પથ લંબાઈ કેટલી આવત, 150 દુ 300, એટલે પથ લંબાઈ જે છે એ ધન જ હોય, સ્થાનાંતર ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર સદિશ રાશિ છે, જ્યારે પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે. ઓબ્જેક્ટિવ માટે આપણે આવું લખી શકી, સ્થાનાંતર ઇઝ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ પથ લંબાઈ. સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ કરતાં નાનું અથવા સરખું હોય, કહેવાય 100% આ આંકડા છે આપણી પાસે. સ્થાનાંતર આનું કારણ છે, સ્થાનાંતર જે છે ને ગણતી વખતે એમાંથી કંઈક બાદ થવાની સંભાવના છે અને પથ લંબાઈમાં ઉમેરાવાની સંભાવના છે, તો પથ લંબાઈનો આંકડો મોટો જ થતો જવાનો, સ્થાનાંતરનો આંકડો નાનો થવાની સંભાવના છે. જો વિરુદ્ધ દિશા આવે તો એટલું અંતર છે એ બાદ થશે,
કારણ કે એ મારે ઋણ લેવાનું છે વિરુદ્ધ દિશાનું, એટલે એ અંતર બાદ થશે. તો પછી સ્થાનાંતરનો આંકડો નાનો જ હોય અથવા જો ગતિ દરમિયાન ગતિની દિશા ન બદલાય તો બંને આંકડા સરખા હોય, જે આપણે શરૂઆતમાં વાત કરી. આ બે રાશિ અતિ મહત્ત્વની, પથ લંબાઈ અને સ્થાનાંતર. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને સ્થાનાંતર કહેવાય. સદિશ રાશિ છે, ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે. મૂળ દિશાના આંકડા આપણે ધન લેવાના સ્થાનાંતર ગણતી વખતે, વિરુદ્ધ દિશાના આંકડા ઋણ લેવાના છે. પથ લંબાઈ, ગતિ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. હંમેશા ધન જ હોય, અગ્ર દિશા હોય કે વિરુદ્ધ દિશા હોય, દરેક અંતરના આંકડા એમાં આપણે ઉમેરવાના જ છે. સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ કરતાં નાનું અથવા બંને સરખા જ હોય. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખી. હવે જુદા જુદા સમયે પદાર્થના, આજે આપણે સ્થાન નોંધા, જુદા જુદા સમયે એવું જ કહેવાય ને, કારણ કે ઘડિયાળ તો સાથે ચાલુ જ છે, પણ આપણે ઘડિયાળમાં દર્શાવી નથી. તો જુદા જુદા સમયે પદાર્થના સ્થાન તમે નોંધતા જાઓ અને એનો જે ડેટા આવે એ ડેટાના આધારે અંતર એટલે કે સ્થાન અને સમયના નિરૂપણ આલેખ ઉપર કરી શકાય, જેના ઉપરથી ગતિનો મોટા ભાગે આપણને અંદાજ આવી જાય. કેવી રીતે જોઈ, માની લો કે આ ગતિ કરતા પદાર્થના આંકડા જે છે એ આંકડા જુદા જુદા સમયે, આ લોકેશન મેં જે કીધું ABCD, એ જુદા જુદા સમયે આપણે નોંધી લઈ અને પછી એ સમય જે મળે છે એને અને સ્થાનને કોઈ એક ચોક્કસ આલેખ ઉપર યોગ્ય સ્કેલમાં પડે દર્શાવી દઈ, જે આલેખ આપણે નાના ધોરણમાં દોરતા હતા એવી રીતે. તો એના ઉપરથી આપણને ગતિનો પ્રકાર અથવા તો ગતિનો અંદાજ આવે. અત્યારે આપણે ચર્ચા કરી છે એક પરિમાણમાં સુરેખ ગતિની જ, એમાં જુદા જુદા સમયે સ્થાન અને સમય આલેખના સ્વરૂપમાં એનું નિદાન શું થાય એ આપણે સમજવાનું છે. આપણે અવલોકન કોષ્ટક જે બનાવતા હતા એ કોષ્ટક બનાવી અને માનો કે આપણી પાસે ડેટા આવી ગયો છે અને આલેખ દોરી લીધા છે, આપણે શું કરવાનું છે, આલેખ પરથી ગતિનું નિદાન કરવાનું છે. માનો કે કોઈ એક ચોક્કસ પદાર્થ માટે જુદા જુદા સમયે સ્થાન અને સમય આપણે આ આલેખ ઉપર બતાવ્યા યોગ્ય સ્કેલમાં વડે. હવે એ આલેખ જે છે એ માનો કે આવો આવે છે, એ આલેખ માનો કે આવો આવે છે, આલેખ માનો કે આવો આવે છે. અને આલેખ માનો કે આવો વક્ર આવે છે. હવે આ ચારે ચાર આલેખ શું કહેવા માગે છે એ આપણે સમજવાનું છે. વારાફરતી જોતા જઈએ, આલેખને વાંચવાનો છે, વાંચતા શીખવાનું છે. વાંચતા શીખવાનું એનો મતલબ શું, માનો કે હું આના ઉપર બે ત્રણ પોઈન્ટ લઈ લઉં, નંબર એક નંબર બે ટાઈમ કહી દઉં, 5, 10, 15. આ જગ્યાએ માની લો કે 50 મીટરનો આંકડો છે, તો 5 સેકન્ડે ક્યાં છે, 50 મીટર ઉપર. 10 સેકન્ડે ક્યાં છે, 50 મીટર ઉપર. 15 સેકન્ડે ક્યાં છે, 50 મીટર પર. મતલબ જુદા જુદા સમયે પદાર્થ 50 મીટર ઉપર છે, મતલબ સ્થાન બદલાય છે ખરું, ના તો આ પદાર્થ સ્થિર છે એવું કહેવાય.
સમય જતાં પદાર્થનું સ્થાન બદલાતું નથી એટલે આ પદાર્થ સ્થિર છે એવું કહેવાય. એટલે કે જો એક્સટી આલેખ સમસ્થિતિજ હોય તો પદાર્થ સ્થિર છે એવો મતલબ નીકળે, મતલબ ગતિ નથી થતી. હવે અહીં આવતા રહી, પાંચ દસ પંદર વીસ ચાલીસ સાઠ, આપણે ત્રણ અલગ અલગ પોઈન્ટ લઈ લીધા આલેખ ઉપર. પાંચ સેકન્ડે એ ક્યાં છે? વીસ મીટરે. દસ સેકન્ડે ક્યાં પહોંચ્યો? ચાલીસ મીટરે. મતલબ પાંચથી દસમાં એણે કેટલું અંતર કાપ્યું? વીસથી ચાલીસ, એટલે કે વીસ મીટર. બીજી પાંચ સેકન્ડમાં એણે શું કાપ્યું? બીજા વીસ મીટર. મતલબ કે આ પદાર્થ છે એ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. આવા પ્રકારની જે ગતિ હોય એને નિયમિત ગતિ કહેવાય. એક ડાયરી ઝડપે ટૂંકમાં આવેલો જાય છે એટલે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. જો એવું થાય તો એને નિયમિત ગતિ કહેવાય. બીજું, અંતર સમય જતાં વધે છે. તો આ પદાર્થ છે એ અવલોકનકારથી દૂર જાય છે એવું કહેવાય. હવે એથી વિપરીત તમે અહીંયા આવતા રહો, આવું ક્યારે બનશે? તો કે એક્સટી આલેખ છે એ સુરેખ હોય તો જ એવું બને, સીધી રેખા હોય તો જ. તો હવે અહીંયા એક્સટી આલેખ સીધી રેખા છે પણ પાંચ સેકન્ડે એ સપોઝ સાઠ મીટરે હતો, દસ સેકન્ડે એ ચાલીસ મીટરે આવ્યો, પછી માની લો કે પંદર સેકન્ડે આને આપણે એસી કરી નાખી, પંદર સેકન્ડે ઓલમોસ્ટ ઝીરો ઉપર એ આવી ગયો છે. તો હવે શું છે આનું નિદાન? કે પાંચ સેકન્ડમાં એણે અંતર કાપ્યું કેટલું? ચાલીસ મીટર. બીજી પાંચ સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું? ફરીથી ચાલીસ મીટર. એટલે કે આ તો છે જ, સરખા સમયગાળામાં સરખું જ અંતર કાપે છે પણ અંતરના આંકડા ઘટે છે. એટલે આને નિયમિત ગતિ તો કહેવાય પણ અવલોકનકારથી આ પદાર્થ નજીક આવે છે કારણ કે અંતરના આંકડા ઘટે છે. અંતરના આંકડા ઘટે છે એટલે પદાર્થ જતો નથી, આવે છે. એટલે હવે આની ગતિની દિશા વિરુદ્ધ છે એટલે આના સ્થાનાંતરના આંકડા ઋણ આવશે, આના સ્થાનાંતરના આંકડા ધન આવશે. ધ્યાનમાં રાખજો, પદાર્થ જાય છે એટલે સમય જતાં અંતર વધે છે એટલે આના સ્થાનાંતરના આંકડા ધન આવશે, ડેલ્ટા એક્સ, આના સ્થાનાંતરના આંકડા ઋણ આવશે. હવે અહીંયા આવતા રહી, અહીંયા તમે જુઓ તો પાંચ સેકન્ડે એ ક્યાં હતો? માનો કે દસ મીટર ઉપર. પછી દસ સેકન્ડે ક્યાં પહોંચ્યો? માનો કે પચાસ મીટર ઉપર કે એવું કંઈક. પછી પંદર સેકન્ડે ક્યાં પહોંચ્યો? સાઠ જેવું દેખાય છે, બહુ આંકડો મોટો નથી થયો. તો અહીંયા પહેલી પાંચ સેકન્ડમાં દસ મીટર કાપ્યું, પછી તમે જુઓ તો પિકઅપ પકડ્યું, પછીની પાંચ સેકન્ડમાં એણે ચાલીસ મીટર કાપી લીધા, પછીની પાંચ સેકન્ડમાં પાછો ધીમો પડ્યો છે, દસ મીટર કાપ્યું. એટલે આણે શરૂઆતમાં ધીમો છે પછી પિકઅપ છે, મતલબ પ્રવેગી ગતિ એને કહેવાય, ભવિષ્યમાં વાત કરશું આપણે. એટલે અહીંયા એણે લીવર આપ્યું છે અને પછી એને બ્રેક મારી છે કારણ કે તો જ ધીમો પડે અહીંયાથી, અંતર ઓછું કાપે. તો આવી જે ગતિ છે કે જેમાં સરખા સમયગાળામાં સરખું અંતર ન કપાતું હોય એટલે કે એક્સટી આલેખ વક્ર હોય તો એ ગતિનો પ્રકાર જે છે એને અનિયમિત ગતિ કહેવાય. આ આલેખ ઉપરથી જોઈને આપણને ખબર પડે અને એ પ્રમાણે સ્થાનાંતરના આંકડા કેવા હશે, ધન ઋણ, એનો પણ આપણને અંદાજ આવી જાય. હવે તમારું કામ શું? ટેક્સ્ટબુકમાં આટલું વાંચવાનું. મેં જે ઉદાહરણ આપ્યું એના આંકડા ટેક્સ્ટબુકના આંકડા કરતાં જુદા છે. એ એટલે રાખ્યા છે કે ટેક્સ્ટબુકમાં જે આંકડા લખ્યા હોય એના આધારે તમે ત્યાં સમજતા જાઓ. એટલે એકવાર ફરજિયાત વાંચવાનું, કંઈ ડાઉટ હોય તો એઝ યુઝ્યુઅલ હું તમને કહું છું એમ સાઈડમાં નોંધીને રાખજો, સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને શોર્ટ આઉટ કરશું. આલેખ છે એને નોંધી રાખશું આપણે. હજુ ઘણા બધા આલેખ છે એને સમજવાના છે પણ આ આપણે મુહૂર્ત કર્યું. ફરીથી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. અત્યારે હું રજા લઉં. નમસ્કાર.